ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. જ્યારે પ્રભુએ વાલ્મીકી ઋષિને પૂછ્યું કે અમારે વનમાં નિવાસ કરવો છે, ક્યાં રહેવું, અમને સ્થાન બતાવો, ત્યારે એ વાલ્મીકી જરા મૂંઝાયા છે. એમને થયું કે આ સર્વવ્યાપક અસ્તિત્વને મારે કઈ જગ્યા બતાવવી. એ સમયે ચોપાયોનું નિર્માણ થયું. જિનકે શ્રવણ સમુદ્ર સમાન, કથા તુમ્હારી સુભગ સરી નાના, બરહી નિરંતર હોહી ન પૂરે, તિનકે હિય તુમ કહું ગૃહ રૂરે, કામ ક્રોધ મદ માન ન મોહા, લોભ ન છોભ ન રાગ ન દ્રોહા, જિનકે કપટ દંભ નહીં માયા, તિનકે હૃદય બસહુ રઘુરાયા, સબકે પ્રિય સબકે હિતકારી, દુઃખ સુખ સરસી પ્રશંસા ગારી, કહહી સત્ય પ્રિય બચન વિચારી, જાગત સોવત શરણ તુમ્હારી, તુમહી છાંડી ગતિ દુસરી નાહી, રામ બસહુ હિત તિનકે ઉર માહી, જનની સમ જાનહી પર નારી, ધનુ પરાવ વિષતે વિષમારી, જે હર્ષહી પર સંપત્તિ દેખી, દુખિત હોઈ પર વિપત્તિ બિખેવી, જિનહી રામ તુમ પ્રાણ પિયારે, તિનકે મન શુભ સદન તુમારે, સ્વામી સખા પિતૃ માતા ગુરુ, જિનકે સબ તુમ તાત, તિનકે મન મંદિર બસહુ, સિય સહિત દોહુ બ્રાત. અધ્યાત્મ રામાયણના આ શ્લોકનું ભાષાંતર કર્યું અને ભક્તોના 14 લક્ષણો વાલ્મીકીજીએ બતાવ્યા. એમણે ચિત્રકૂટ તરફ અંગુલી નિર્દોષ કર્યો કે તમે લીલા કરો છો ત્યારે હું આપને એવું સ્થાન બતાવું કે આપ ચિત્રકૂટ પર્વત ઉપર જઈને બિરાજો. શુદ્ધ ચિત્ત એ ચિત્રકૂટ છે. અંતઃકરણ પરમાત્માના સ્વરૂપનું સતત ધ્યાન કરે ત્યારે તેને ચિત્ત કહે છે. પરમાત્માનું ચિંતન સતત થાય ત્યારે ચિત્ત કહેવાય. ચિંતન કરવું ચિત્તનો ધર્મ છે. નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે. સંકલ્પ વિકલ્પ કરવા એ મનનો ધર્મ છે. અંતઃકરણમાં અભિમાન આવે ત્યારે તેને અહંકાર કહે છે. એક જ અંતઃકરણના આ બધા ભેદો છે. પાપ થાય છે અજ્ઞાનથી. અજ્ઞાન ચિત્તમાં છે અને ચિત્તમાં જો પરમાત્મા આવે તો જીવ કૃતકૃત્ય થાય છે. ચિત્તમાં પરમાત્માના દર્શન થાય ત્યારે ચિત્ત ચિત્રકૂટ બની જાય છે. અંતઃકરણ ચિત્ત બને છે. તે ચિત્ત ચિત્રકૂટમાં શ્રી સીતારામજી વિરાજે છે. લક્ષ્મણ વૈરાગ્ય છે. સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે અને રામ એ પરમાત્મા છે. ધારણા કરો ત્યારે ચિત્તમાં પરમાત્મા બિરાજે છે. રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે. અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે. અત્રિ ઋષિ વયોવૃદ્ધ થયા હતા. તેઓનો ગંગા સ્નાનનો નિયમ હતો. ગંગા સ્નાન માટે જઈ શકાય તેમ ન હતું. અનસૂયાએ ગંગાજીને પ્રાર્થના કરી, તમે મારા આશ્રમમાંથી પ્રગટ થાઓ, અને ગંગાજી ત્યાં પ્રગટ થયા છે. તુલસીદાસજીને ચિત્રકૂટના ઘાટ ઉપર રઘુનાથજીના દર્શન થયા છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. આ દુહો હનુમાનજી બોલ્યા છે. તુલસીદાસ રામજીને ઓળખી શકતા નથી, તેથી પોપટ થઈ હનુમાનજી આ દુહો 3 વખત બોલ્યાનું શ્રીમદ ભાગવત નોંધે છે. વિચાર કરવા જેવો છે. પાપનું મૂળ ચિત્તમાં છે. પાપ થાય છે અજ્ઞાનથી. આ ચિત્તમાં રઘુનાથજી આવે તો ચિત્ત વિશુદ્ધ બની શકે. આપણા ચિત્તને
અતિ પવિત્ર બનાવીએ તો સીતારામ ત્યાં પધારે એ નિશ્ચિત છે. આવું માર્ગદર્શન આપણને શ્રીમદ ભાગવતજી આપી રહ્યું છે. હરિ ઓમ.